नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हूँ तर्मिन वाघेला, फरी आप सौ साइंस दुनिया में स्वागत करूँ छूँ। मित्रों, अपने आज धोरण आठ विज्ञान विषय की अंदर बहुज इंटरेस्टिंग एवं चैप्टर नंबर 11 जेनु नाम है बड़ अने दबाण, एनो अभ्यास करवा जई रह्या छीए। आ बड़ अने दबाण ए फिजिक्स एटले के भौतिक विज्ञान नू खूबज पायानू चेप्टर छे, तो व्यवस्थित रीते ध्यान आपशो। सौ प्रथम थोड़ी प्रस्तावनाथी शुरुआत करिए तो पदार्थ केवी रीते गति करे छे ए आपणे आगळ जे आपणा पाछला धोरण हतुं एनी अंदर शीखी गया। एक पदार्थ बीजा पदार्थ करता वधारे झड़पथी गते ए कई रीते नक्की करी शकाय ए पण आपणने ख्याल छे। एकम समय में पदार्थ एक आपेलू अंतर शूँ दर्शावे एटले के झड़प दर्शावे, आ बधी वस्तुने आपणे खबर छे। बीजी ए पण खबर छे कि जमीन पर गबड़तो दड़ो ए धीमो पड़ी जाए, एटले कोई वस्तु तमे दड़ो के तमे गबड़ाओ छो जमीन पर तो ए थोड़ुंक अंतर कापीने पछी धीमो पड़ीने स्थिर थई जशे। क्यारेक एनी दिशामां पण फेरफार थाय, एवुं पण थई शके कि दड़ो धीमो पड़े अने साथे साथे दिशा बदलाय। तो आ बधी ज वस्तुओ जे थाय छे एनी साथे एटले के दड़ा साथे, तो एना लीधे पदार्थनी गति वधती होय के घटती होय अथवा तो एनी दिशा बदलाती होय। तो आ अंगे तमने क्यारे आश्चर्य थयुं छे कि आवुं शुं काम थतुं हशे? तो आपणे आ ચેપ્ટરમાં એ જ વસ્તુનો અભ્યાસ કરવાનો છે। આપણે આપણા રોજબરોજના થોડા અનુભવ યાદ કરીએ તો ફૂટબોલ છે એને ગતિ મળવા માટે આપણે શું કરીએ છીએ, કે પછી ગતિમાન દડા છે એને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે શું કરો છો, પછી ગોલકીપર છે દડાને કઈ રીતે અટકાવે છે, કે પછી હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા જે દડા છે એને હળવા ફટકાથી એની દિશા બદલે છે, બેટ્સમેન દ્વારા ફટકાયેલ દડો છે ફિલ્ડરને કઈ રીતે રોકે છે, ફિલ્ડર એને કઈ રીતે રોકે છે, આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે ઘટે દિશા બદલાય કે દડો સ્થિર થાય છે। તો જ્યારે દડાને લાત મારીએ કે ધક્કો મારીએ અથવા એને ફેંકીએ અથવા ફટકો મારીએ આપણે તેના પર બળ લગાડ્યું છે એમ કહીએ છીએ। તો આ બળ શું છે? આપણને હવે ખ્યાલ થાય કે આપણે ખબર છે કે પણ આપણે એના ઉપર કંઈક બળ લગાડીએ છીએ, ફોર્સ કરીએ છીએ, બરાબર? તો એ જે બળ ફોર્સ છે શું એક્ચ્યુઅલમાં, કે જ્યારે તે વસ્તુ ઉપર લાગે ત્યારે શું થાય, એ બધા પ્રશ્નોનો આ પ્રકરણની અંદર આપણે જવાબ મેળવીશું। સૌપ્રથમ ચાલુ કરીએ કે બળ અથવાનું બીજું નામ છે ધક્કો અથવા ખેંચાણ એને તમે કહી શકો। તો અમુક કાર્ય કરવા માટે આપણે છૂટવું પડે, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઉચકવું, હળવો ફટકો મારો, ધક્કો મારો કે ખેંચવું, એવી અલગ અલગ ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ। આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે, એટલે આ બધી જ ક્રિયાના કારણે શું થાય, પદાર્થની ગતિમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવતા હોય, કાં તો એ વધતી હોય, કાં ઘટતી હોય, કાં એની દિશા બદલાતી હોય એવા પ્રકારના, અથવા એ સ્થિર થતું હોય। તો શું આ બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય? તો એના માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 11.1, કે જેની અંદર તમને ઘણા ઉદાહરણો આપેલા છે અલગ અલગ પરિસ્થિતિઓના। તો એની અંદરથી તમારે ક્રિયાઓ આપેલી છે, ધક્કો મારવો, ખેંચવું, ચૂંટવું, ફટકારવું વગેરે, એમાંથી કોઈ કઈ ક્રિયાઓ એની અંદર જોવા મળે છે એ કહેવાનું છે, અને એની અંદર ધક્કો મારવો છો કે નહીં કે ખેંચો છો એનું હા કે નામાં ઉત્તર આપવાનો છે। ઉદાહરણ તમને એક આપેલું છે અહીંયા, ઉદાહરણમાં છે પહેલું, ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવી, એટલે કે એક ટેબલ છે એના ઉપર એક પુસ્તક પડેલું છે, તમારે એને ગતિ કરાવી તો કઈ કઈ રીતે કરાવી શકો? ધક્કો મારીને કરાવી શકો? હા। ખેંચીને કરાવી શકો? હા। ચૂંટવાનું તો એમાં એવું આવે નહીં, ફટકારવાનું ન આવે, ઊંચકવું ઊંચકવું આવી શકે, નીચે લઈ જવાનું એમાં આવશે નહીં, ઉડવાનું ન આવે, લાત મારવાનું, ફેંકવાનું કે બંધ કરવું, હળવો ફટકો એ આવશે નહીં, ખાલી ત્રણ આવશે, બરાબર? તો એ આપણે ત્રણ લખી નાખ્યા। પછી એને ધક્કો મારો છો? હા, બરાબર। ખેંચવું, તેને ખેંચવાનું મતલબ કે એને કંઈ લાંબુ નથી કરવું ને, નજીક લાવવાનું એ પ્રકારે તમે કહી શકો, બાકી એના એ ટાઈપના ખેંચો, આમ બુક લઈને તમે એને બુકને બે સાઈડથી ખેંચો એવું થતું નથી।
પછી દરવાજો ખોલવો કે બંધ કરવો હોય તો આપણે શું કરીએ? એક તો ધક્કો મારી શકીએ, બરાબર છે, બીજું શું કરી શકીએ, એને બંધ કરવું બંધ કરી શકીએ કે ખેંચી શકીએ, બરાબર છે. એવી રીતે કૂવામાં પાણી કરવું, આપણે ભરેલ ડોલ ખેંચી હોય બરાબર તો એમાં આપણે ખેંચવાનું જ આવશે, બરાબર, બીજું એમાં કંઈ આવવાનું નથી. એ રીતે તમે આખું ફિલઅપ કરી શકો છો. હવે આ બધી ક્રિયા ઉપરથી આપણને થશે કે ધક્કો મારવું અને ખેંચવું એ બંનેમાં આપણે બધાની અંદર કોમન આવે, આ બે શબ્દો તો આવશે જ તે, કાં ધક્કો મારવાનો હશે કાં ખેંચવાનો, મોસ્ટલી આ બે હશે જ. તો આપણે અનુમાન લગાવી શકીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો કે ખેંચવો પડે છે, બરાબર. તો આ જે આપણે પ્રાયોગિક રીતે આપણે અવલોકન કર્યું એને આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં કઈ રીતે લખી શકીએ? તો વિજ્ઞાનની અંદર પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો એને બળ એટલે કે ફોર્સ કહે છે. શું કહેવાય છે? ધક્કો મારવું કે ખેંચવું એને શું કહેવાય છે? બળ અથવા તો ફોર્સ. આ પરથી કહી શકાય કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. તો આ બળ જે છે એ ક્યારે અસ્તિત્વમાં આવે એની વિશે વાત કરીએ. તો બળ હંમેશા આંતરક્રિયાને કારણે અસ્તિત્વમાં આવે. બળ અસ્તિત્વમાં આવે એટલે બળ લાગવાનું કારણ કયું હોય? તો આંતરક્રિયા. આંતરક્રિયા હંમેશા બે પદાર્થો વચ્ચે થાય. કોઈ વ્યક્તિ એકલું એકલું બળ લગાડી શકવાનું નથી, બરાબર છે. તો ધારો કે તમને એક ઉદાહરણ આપ્યું છે કે સ્થિર પાછળ એક વ્યક્તિ ઊભો છે તો કાર એમને એમ રહેશે, એન્જિન આપણે કોઈ સ્ટાર્ટ નથી કર્યું, બરાબર છે. અને આ વ્યક્તિ એમને ઊભો છે તો કંઈ બળ લાગવાનું નથી. પરંતુ જો એને ધક્કો મારે તો આમાં બે પદાર્થો કયા કયા? એક કાર અને વ્યક્તિ, એ બે વચ્ચે આંતરક્રિયા થાય છે ધક્કો મારવાની. તો ત્યાંની હાજરીમાં એ પદાર્થ એ કાર જે છે એના ઉપર બળ લાગે છે.